કોવિડ-19ની ત્રીજી લહેરની શક્યતાને પહોંચી વળવા દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રવેલમાં અમદાવાદની માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અને જિલ્લાની બીડીએસ સંસ્થા દ્વારા આરોગ્ય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ સંસ્થાના સહયોગથી બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠનના સૌજન્ય દ્વારા જિલ્લાના વિવિધ સરકારી પીએચસી સીએચસી ખાતે કોરોનાની હાલની સ્થિતિને અને કોવિડ-19ની ત્રીજી લહેરની શક્યતાને પહોંચી વળવા દિયોદર ખાતે સરકારી દવાખાનાઓમાં ઓક્સિજન સિલિન્ડર, સેનેટાઇઝ, પલ્સ ઓક્સિમીટર, ફ્લો મીટર, થર્મલ ગન, ગ્લુકોમીટર, માસ્ક, પીપીઈ કીટ, ગ્લવ્સ, દવાઓ વગેરે કોવિડ સાધન કીટ આપવામાં આવી હતી. ત્યારે સંસ્થાના કાર્યકરો સાથે આ રાહત સામગ્રી કીટ દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર બ્રિજેશ વ્યાસ, દિયોદર રેફરલ હોસ્પિટલ મેડિકલ ઓફિસર ડોક્ટર પંકજ ગુપ્તા, ડોક્ટર પ્રતિક રાઠોડ, 108 પાયલોટ ટીમના દિનેશભાઈ નાઓએ સ્વીકારીને કોરોના કાળમાં સંસ્થાનો આભાર વ્યક્ત કરતા ઉત્સાહપૂર્વક સામગ્રી સ્વીકારી હતી. મહત્વનું છે કે માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ સંસ્થાના દીપકભાઈ સોલંકી, બાબુભાઈ શિહોરા, દિયોદર જયભીમ એકતા મંડળ પ્રમુખ શંકરલાલ સોલંકી, સામાજિક કાર્યકર સિંધાભાઈ પરમાર, જમનાબેન પરમાર, ભરતભાઈ છત્રાલિયા, રણછોડભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ પરમાર, બીડીએસ દિયોદરના કાર્યકર મુકેશભાઈ ચૌહાણ, પુરીબેન પરમાર સહિતના સામાજિક કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. કોરોના કાળમાં આ કાર્ય માટે માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ અને બનાસકાંઠા દલિત સંગઠન અને આ કાર્ય માટે પ્રેરણારૂપ સંસ્થાના નિયામક એલિસ મોરિસ અને બીડીએસ પ્રમુખ દલપત ભાટિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર અમદાવાદ તેમજ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા કોરોના મહામારીની ત્રીજી વેવને પહોંચી વળવા માટે કેટલીક ઇમરજન્સી આકસ્મિક સહાયના ભાગરૂપે અમે અત્યારે ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન માસ્ક, પીપીઈ કીટ, અમુક પ્રકારની જે કોવિડને લગતી દવાઓ તેમજ અમુક પ્રકારનું મટીરિયલ સાહિત્ય અત્રે દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપ્યું છે. હવે પછી રવેલ પીએચસીમાં આપવાના છીએ. થોડા સમય પહેલાં સંસ્થાના ડાયરેક્ટરશ્રીએ તેમજ કાર્યકરોએ અમારી પાસે માહિતી માગી હતી કે દિયોદર વિસ્તારમાં કોવિડને પહોંચી વળવા માટે કેવા પ્રકારની જરૂરિયાત છે. ત્યારે જે નીડ્સ હતી, જરૂરિયાત હતી, એ જરૂરિયાતની માગણી મુજબ અમે ત્યાં રજૂઆત કરેલી એના અનુસંધાને આજે જે પણ મટીરિયલ કે માલ સામાન આવ્યો છે એ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દિયોદર ખાતે આપ્યો છે. ખાસ અમારે અત્યારે જે કોરોનાની ત્રીજી વેવની શક્યતાઓ રહેલી છે એ ત્રીજી વેવને પહોંચી વળવા માટે સરકારી તંત્રને મદદરૂપ થવું, આરોગ્ય તંત્રને મદદરૂપ થવું એ હેતુથી એક સામાજિક સંસ્થા, સામાજિક સંગઠનના કાર્યકરો દ્વારા સામાન પૂરો પાડવામાં આવે છે. કૃષ્ણસિંહ સોલંકીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કાંકરેજ, દિયોદર.